સરકારી અધિકારીઓ બેફામ ન બને ભ્રષ્ટાચાર કરતા ચાર વાર વિચારે અને બેદરકાર ન બને અને કાર્યક્ષમ રહે તેને લઈને જ પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારના સચિવો અને મંત્રીઓની બેઠકમાં જે જાણકારી મળી છે એ પ્રકારે પ્રધાનમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યા છે પીએમએ કહ્યું છે કે જે પણ સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત થતા હોય એવું લાગે અથવા અપેક્ષા મુજબ કામ નથી કરતા તેમને હટાવી દેવા જોઈએ અને જો તેમના કામમાં કોઈ સુધારો ન થાય તો જાહેર હિતમાં તેમને સમય પહેલાં નિવૃત્ત કરી દેવા જોઈએ સૂત્રો મુજબ પીએમે બુધવારે અલગ અલગ વિભાગોના મંત્રીઓ અને સચિવો સાથે વાત કરતા નિર્દેશ આપ્યા હતા અખબારોમાં અહેવાલ પણ છપાયા છે આજે પ્રધાનમંત્રી મોદીએ સેક્રેટરીઓને લોકોની ફરિયાદના નિકાલ માટે દર અઠવાડિયે એક દિવસ ફાળવવા માટે તાકીદ કરી છે જે બાબુઓ કહે છે આજે મીટિંગમાં છું મિટિંગમાં છું મિટિંગમાં છું એ તમામ બાબુએ અઠવાડિયામાં એક દિવસ નાગરિકોની ફરિયાદ સાંભળવી જોઈએ તે પ્રધાનમંત્રીની તાકીદ છે પ્રધાનોને આ કામગીરી પર દેખરેખ રાખવાની સૂચના પણ આપી છે પ્રધાનમંત્રીએ તેમાં સીસીએસ પેન્શનના મૂળ નિયમો છપ્પન બ્રેકેટમાં જેનો ઉલ્લેખ પણ કર્યો છે અને આ છે શું તો પેન્શન નિવૃત્તિનો મૂળ નિયમ છપ્પન જેની વાત કરીએ છીએ તેમાં કોઈ પણ સત્તાધારી અધિકારી જો કોઈ કર્મચારી તેમના આદેશ મુજબ કામ ન કરે અને તેમને એવું લાગે કે આ કર્મચારીને નોકરીમાં ચાલુ રાખવો યોગ્ય નથી તો તેવા સરકારી કર્મચારીઓને તેની નિવૃત્તિના સમય પહેલાં રિટાયર્ડ કરી દેવા જોઈએ દેશી ભાષામાં કહીએ તો ઘર બેસાડી દેવા જોઈએ પીએમ મોદીએ આ નિયમનો ઉલ્લેખ કરીને તમામ વિભાગના સેક્રેટરીઓને પોતપોતાના વિભાગના કર્મચારીઓનું કામનું મોનિટરિંગ કરવાના આદેશ આપ્યા છે જો કોઈ કર્મચારીની બેદરકારી સામે આવે તો તેની સામે પગલાં લેવાની કડક કાર્યવાહીની સૂચના પણ આપી છે પીએમ મોદીએ છેલ્લા દસ વર્ષમાં પીએમઓની ને લોકોની ફરિયાદો સહિત સાડા ચાર કરોડ ફરિયાદો મળી છે એ વાત પણ થઈ છે લોકોની ફરિયાદો પૈકી ચાલીસ ટકા કેન્દ્ર સરકારના ખાતાઓને લગતી અને સાઠ ટકા રાજ્ય સરકારના ખાતાઓને લગતી ફરિયાદ છે અને આપણે એટલે જ ચર્ચા કરીએ રાજ સરકારના ખાતાઓની અને રાજ સરકારમાં મળતી ફરિયાદોની મારી સાથે સીજે ચાવડા સાહેબ જોડાયા છે ભારતીય જનતા પક્ષના નેતા છે સરકારમાં અધિકારી રહી ચૂક્યા છે દિગ્વિજયસિંહ જાડેજા અધ્યક્ષ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ચાવડા સાહેબ આપનું સ્વાગત છે જો એમ તો પ્રધાનમંત્રીની કોઈ પણ સૂચના હોય તો આખા દેશમાં કોઈ એનું ઉલ્લંઘન ન કરી શકે અને આપણા ગુજરાતમાં તો ભૂલથી પણ ન ચાલે તમને લાગે છે પ્રધાનમંત્રીએ જે કેન્દ્રમાં કહ્યું છે એ જ વાત એ જ સૂચનો એ જ આદેશ કાલે તો રજા હશે રવિવારની સોમવાર ગુજરાતમાં લાગુ કરી દેવું જોઈએ ચાવડા સાહેબ રોનકભાઈ જી આપે જે વાત કરી એ વાત સાથે હું સંમત છું જી 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 આપે જે વાત કરી એ વાત સાથે હું સંમત છું ભારત દેશ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને આ લોકશાહીને ટકાવવા માટે મજબૂત ચાર પાયા બંધારણમાં મૂકેલા છે એક પાયો છે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બીજો પાયો છે ન્યાયતંત્રનો ત્રીજો પાયો છે આપણે જ્યુડિશ જ્યુડિશ બ્યુરોક્રેસીનો અને ચોથો પાયો છે આપ લોકો પ્રેસ મીડિયા જે જાગૃત રહીને પ્રજાના પ્રશ્નોને જોરથી કઢી છે આ ચારે પાયા મજબૂત હોય તો જ લોકશાહીના સાચા ફર્ચ ચાખી શકાય હવે જ્યારે શ્રી આટલી કડકાઈથી અને દેશના લોકોની સેવામાં જે ચિંતા વ્યક્ત કરી છે એમાં બ્યુરોક્રેસીમાં જે વિલંબિત સ્વભાવ ધરાવતા અધિકારીઓ અને ક્યાંક ભ્રષ્ટ આચરણ કરવા ટેવાયેલા અધિકારીઓના કારણે આખો જે પાયો છે એમાં લૂનો લાગ્યો છે એવું પ્રધાનમંત્રીને પણ લાગ્યું છે બધાને લાગ્યું છે પ્રજામાંથી પણ એક અવાજ ઉઠતો હોય છે ત્યારે આ ચારે ચાર પાયો મજબૂત રહે એને સીધા કરવા માટે જ્યુડિશિયરી જ્યુડિશિયરીનું કામ કરતી હોય છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાયદાઓ બનાવે છે કાયદાઓનો અમલ કરવાનું કામ બ્યુરોક્રેસીનું છે એ અમલ કરવામાં પ્રજા ત્યારે જ ફળ ચાખી શકે કે બ્યુરોક્રેસી ટાઈમ ટુ ટાઈમ એનો અમલ કરે હવે આમાં અમલ કરવામાં અનેક જગ્યાએ નાના કર્મચારીઓ નહીં પણ ઉચ્ચ અધિકારીઓ પણ ભ્રષ્ટાચારથી ટેવાયેલા હોય ત્યારે આખી જે સિસ્ટમ છે એને પેરાલિસિસ કરે છે એ પેરાલિસિસ થવાના કારણે જે યોજના લાખ રૂપિયામાં પતવાની હોય છે દસ લાખમાં પતતી હોય છે જે યોજના દસ કરોડમાં પતવાની હોય સો કરોડ થતા હોય છે અને ભ્રષ્ટાચારની અપેક્ષાઓ રાખતા અધિકારીઓના કારણે પ્રજાને ફળ પણ મળતા નથી વિકાસના કામો અટકે છે થાય તો નબળા થાય છે નબળા થવાને કારણે ક્યાંક વિઘ્નો ઊભા થતા હોય છે અને અકસ્માતો સર્જાતા હોય છે લોકોની જાનહાની પણ થતી હોય છે ક્યાંક ક્યાંક તો અત્યારે એવું પણ બન્યું છે કે આ દેશમાં જે આધ્યાત્મિક રીતે આગળ પડતો સાંસ્કૃતિક દેશ ઘણા એવા લોકો એવા લોકો પણ આજે તમે જુઓ કાયદામાં કાયદાની સરેયામ ભંગ કરીને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે કરોડો રૂપિયાનું નકલી ઘી બનતું હોય દવાઓમાં ભેળસેળ થતી હોય ઇન્જેક્શન ડુપ્લિકેટ બનતા હોય અનાજમાં ભેળસેળ થતી હોય ફરફરાદી ખોટી રીતે પકાવવામાં આવતા હોય માનવ જાત ઉપર ચેડા થાય છે અને કેન્સર જેવા રોગો થાય છે આવા દરેક ક્ષેત્રમાં જે પાંચ દસ ટકા અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે આખું તંત્ર પેરાલિસિસ થતું હોય ત્યારે પ્રધાનમંત્રી છે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે અને સર્વિસ સુર્સમાં જોગવાઈ જ છે રોનકભાઈ ત્રણ રીતે માણસને નિવૃત્ત થતો હોય છે એક સ્વૈચ્છિક નિવૃત્તિ પોતાની મરજીથી ત્રણ મહિનાની નોટિસ પે આપીને નિવૃત્ત થઈ શકે બીજો એની ઉંમર પૂરી થાય અઠ્ઠાવન વર્ષની અને ભારત સરકારમાં આઈએસ આઈએસઆઈપી સાઠ વર્ષે નિવૃત્તિ થતી હોય છે અને ત્રીજી નિવૃત્તિ ફરજિયાત નિવૃત્તિની દરેક રૂલ્સમાં સર્વિસ રૂલ્સમાં જોગવાઈઓ છે અને ફરજિયાત નિવૃત્તિ ક્યારે થઈ શકે એના અનેક કારણો બતાવ્યા છે કે એક હજાર કરોડની સ્કીમ ચાલતી હોય એમાં એક અધિકારી બિલકુલ ગાંઠે નહીં કોઈને નીચે ઉપર પેરાલિસિસ થાય તંત્ર અને એક હજાર કરોડની સ્કીમ દસ હજાર કરોડ રૂપિયામાં ઊભી થઈ જાય આવા સંજોગોમાં એ ભ્રષ્ટ હોય એ એસીબીમાં પકડાતા હોય વારંવાર એમના પર આક્ષેપો થતા હોય એમના રીતે આખું તંત્ર બદનામ થતું હોય અને એક બે હજાર કે દસ ટકા અધિકારીઓના કારણે આખી સરકાર કે આખી લોકશાહીનો પાયો હચમચી જતો હોય ત્યારે આ નિર્ણય યોગ્ય છે કે એનો કોન્ફિડેન્શિયલ રિપોર્ટો એનો ભૂતકાળની કામગીરી એને ભૂતકાળમાં એના પર થયેલી ફરિયાદો થયેલી તપાસો આ બધું જ્યાં કરવા જ બેસો ત્યાં સુધી તો વીસ પચીસ વર્ષ નીકળી જતા હોય છે એસીબી પકડાય એને સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કર્યા પછી કોર્ટમાં કેસ ચાલે સસ્પેન્ડ થયા પછી એક વર્ષે પાછો એને લઈ લેવો પડે સસ્પેન્ડ હોય ત્યારે નેવું ટકા પગાર આપવો પડે એના કરતાં જેના રિપોર્ટો બિલકુલ નબળા છે એના આખું તંત્ર પેરાલિસિસ કરે છે અને આખી સરકારને બદનામ કરે છે પ્રજામાં એક આખો ઉહાપો ઉભો થાય છે કે આ સરકારમાં કયા વ્યક્તિઓ કયા પ્રજા કયા અધિકારીઓ પૈસા વગર કામ કરતા જ નથી એવી જ્યારે વાત ઉભી થાય છે ત્યારે આ જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે અને એમાં ખાસ કરીને રાજ્ય સરકારોએ એમાં વધુ કડક બનવું પડશે મને એમ લાગે છે કે રાજ્ય સરકારે એકાદ મહિના પહેલાંથી આ કામગીરીનો આરંભ કરી દીધો છે આર એન બીમા અને બીજા બે ડિપાર્ટમેન્ટોમાં ફરજીયાત નિવૃત્તિ ચાલુ કરી દીધી છે જેમ સારા અધિકારીઓને આખી જિંદગી સરકારની સારી કેવા કરી હોય નોન કરપ્ટેડ હોય એની સેવાની સરકારને જરૂર હોય તો ચોક્કસ થઈને એક બે વર્ષનો મુદત વધારો પણ આપતી હોય છે સરકાર એક્સટેન્શન પણ આપતી હોય છે એવા અધિકારીઓને પણ જે અધિકારીઓ ફક્તને ફક્ત ભ્રષ્ટાચારની સાથે જ ટેવાયેલા હોય અને લૂંટ ચલાવતા હોય અને આખું તંત્ર બદનામ કરતા હોય પેરાલિસિસ લેતા હોય એવા અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાની જે જોગવાઈ છે એ જોગવાઈનો અમલ પણ સરકારે જ્યારે સરકારે કડક થઈને અમલ કરવો પડશે એ વાત પ્રધાનમંત્રીશ્રીએ મૂકી છે ત્યારે એનો સૌથી પહેલો અમલ ગુજરાતમાંથી થવો જોઈએ કારણ કે ગુજરાત એ ગાંધી અને સરદારનું ગુજરાત છે લોકશાહીના ફળ ચખાડવામાં આખી આઝાદીની લડાઈ ગુજરાતે ગાંધી અને સરદારે લડી છે એ ગુજરાતની પ્રજાને જ્યારે આખું વિકાસ કરી રહ્યું છે આખું ગુજરાત વિકાસમય બની રહ્યું છે ગુજરાત મોડેલ આખા દેશમાં અપનાવી રહ્યું છે ત્યારે આ સૌ પ્રથમ એનો અમલ પણ ગુજરાતમાંથી થાય એ ઈચ્છની હશે જાડેજા સાહેબ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો આપ કર્મચારીઓના અધિકારો માટે સતત લડો છો લડવું પણ જોઈએ લડવું પણ જોઈએ પણ કર્મચારીઓની ફરજ માટે કેમ એક અભિયાન નથી શરૂ કરતા કે કર્મચારીઓની આ ફરજ છે અધિકારીઓ ફરજ ચૂકે છે તો કર્મચારીઓ ભેગા મળી અને અધિકારી વિરુદ્ધ કેવી રીતે રજૂઆત કરવી કેમ એવી ક્યારેય વાત નથી આવી કે કર્મચારીઓ જે ફરજ ચૂકે છે એમને કેવી રીતે બહાર કાઢવા એ માટેની શરૂઆત કરવી એ માટેનું અભિયાન કરવું આપ જ્યારે સંગઠન ચલાવો છો ત્યારે એ પણ તો જરૂરી છે ને રોનકભાઈ સૌ પ્રથમ તો જે આ વિષય અને ચાવડા સાહેબે ખૂબ સારી રીતે વિગતે વાત કરી કે ત્રણ પ્રકારના રીતે આપણે કર્મચારીને નિવૃત્ત કરતા હોય છે એમાં જ્યારે આ કેન્દ્ર સરકારે માન્ય વડાપ્રધાનશ્રીએ વાત કરી આ બાબતે સપ્ટેમ્બર ત્રેવીસની અંદર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પત્ર કરવામાં આવેલો હતો અને તમામ વિભાગના સચિવોને સૂચના ત્રેવીસની અંદર આપવામાં આવેલી હતી કે દર વર્ષે તમારા જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એની સમીક્ષા કરવામાં આવે એનો અભિપ્રાય આપવામાં આવે કે એ પોતે નોકરી કરવાને લાયક છે અથવા માનસિક રીતે બીમારી રીતે કે કોઈ બીજા કારણે જેમ વાત કરી ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો હોય અને એવા કર્મચારીઓ નોકરી કરતા હોય તો આવા કારણોસર નિવૃત્ત કરવા માટેની પચાસ ને પંચાવન વર્ષે કરવા માટેનો જે સરકારે નિર્ણય ગુજરાતની અંદર તો છેલ્લા એક વર્ષથી આ પ્રક્રિયા ચાલુ છે અને અનેક જે આવા અધિકારીઓ છે એના ઉપર પગલાં પણ લેવામાં આવેલા છે એટલે અમે પણ હમણાં છેલ્લે અમારી વાત હતી સરકાર સાથે જ્યારે બેઠક હતી અને વરિષ્ઠ અધિકારીઓ બધા હતા ત્યારે અમે પણ અમારો વિષય જે આપે કીધો એ વિષય માટે ખૂબ ચર્ચા કરી કે અમે અમારા હક માટે જે લડી છીએ તો અમારા ફરજ માટે પણ અમારી જવાબદારી છે હક અને ફરજ બંને બાજુ એક સિક્કાની બે બાજુ છે જ્યારે અમે હકની વાત કરતા હોય અને ફરજની અંદર કોઈ અધિકારી કે કર્મચારી છે ફાઇલ છે કોઈ કર્મચારીને પોતાના ઈરાદાના કારણે લોકોના છેવાડાના લોકો સુધી જો યોજનાઓ સમયસર પહોંચે નહીં અને લોકોને લાભ ના મળે તો એ પણ ખોટી બાબત છે જ્યારે અમે એ જાહેરમાં પણ કીધું હતું અને બધાની સાથે ચર્ચા કરી હતી આ બાબતે અમે લેખિતમાં પણ સરકાર જ્યાં કર્મચારીઓ આ હિત માટે છેવાડાના લોકોના કલ્યાણ માટેની યોજનાઓ હોય કે જે કાંઈ બાબતો હોય જેની જવાબદારી જે ટેબલની જવાબદારી હોય કર્મચારીની જેમ સાહેબે કીધું કે કદાચ કોઈ એવા એક બે ટકા ભ્રષ્ટાચાર વ્યક્તિ હોય એના કારણે આખું તંત્ર જ્યારે બદનામ થતું હોય તો આવા લોકોને સરકાર નિર્ણય લઈએ એ યોગ્ય પણ છે અને ક્યાંય ખોટી રીતે પણ કર્મચારીઓને હેરાન ના કરવામાં આવે અને ખોટી રીતે એ એમને દોષિત કરી અને છૂટા ના કરવા એ પણ ધ્યાન રાખવું પડશે અને આ ખાસ જે લોકો અઠાવન વર્ષે આપણે નિવૃત્ત થતા હોય સાહેબે કીધું કેવા અમુક પ્રમાણિક વ્યક્તિઓ એવા પણ છે કે સરકાર અઠાવન વર્ષ પછી પણ એને બે વર્ષ ત્રણ વર્ષ માટે એક્સેશન આપતા હોય છે અને એની ખૂબ સારી કામગીરીની સરકાર નોંધ લેતી હોય છે અમે પણ જોયેલું છે એવા અધિકારીઓ કે જેને નિવૃત્ત થયા પછી પણ જે કામગીરીની નોંધ સરકાર લેતી હોય છે અને ખૂબ એનો સારો પ્રત્યાઘાત આપણે જોઈ છીએ તો આ મોટી ફરિયાદો જ્યારે હોય આવડી મોટી ફરિયાદો હોય લોકના કલ્યાણના યોજનાઓ જ્યારે હોય એ માટેનો જ્યારે સરકારનો નિર્ણય હોય અને જો આમાં ક્યાંય એવી વાત નથી કે સાચા માણસને છૂટો કરી દેવો સારી કામગીરી કરતો હોય એને છૂટો કરવો ફક્ત ને ફક્ત જે વ્યક્તિ હોય અને જે કામગીરી એની જવાબદારી છે કે હું મારી જવાબદારી જે એની આવતી હોય એ જવાબદારી પણ નિયમસર અધિકારીની સૂચનાઓ હોય

મુખ્ય વરિષ્ઠ અધિકારીઓ હતા મુખ્ય સચિવ શ્રી હતા ત્યારે આ બાબત ખૂબ ગંભીરતાથી ચર્ચા કરવામાં આવેલી છે અને એ માટે રાજ્યના કર્મચારીઓ રાજ્યનું હિત હોય ને લોકોના કલ્યાણ યોજનાની વાત હોય ત્યારે હંમેશા સરકારની સાથે હોય આપ જાડેજા સાહેબ જોડાયેલા રહેજો ચાવડા સાહેબ જુઓ હકીકત એ છે હું સ્પષ્ટ માનું છું એક વિભાગ એવો નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ના હોય એક વિભાગ અને સાચું કહું આંગળીના વેઢે ગણીએ એટલાને જ એક્સટેન્શન અપાય એવું જ આપ જે કહો છો ને એક્સટેન્શન અને એની સામે ઘેર બેસાડવાવાળા આંગળીના વેઢે ગણે એટલા જ બેસાડે એક્સટેન્શન ડઝનોમાં થયેલું જ એટલે એમાં જાજુમાર પડવું નથી પણ મને એટલું કહો ઘેર બેસાડવાની જરૂર પડે અથવા જરૂર જે છે પડી જ છે તો એમાં કર્મચારીઓ વધુ ઘેર બેસાડવા લાયક છે કે આ બાબુઓ મોટા મોટા જે અધિકારીઓ છે જે સોનાની ઈટોન બિસ્કીટો ખરીદી ઈરા ખરીદી ખરીદીને સાઈડ ઉપર મૂકી મોકલાવી ચૂક્યા છે બધા રોનકભાઈ નાનો કર્મચારી હોય કે મોટો રાજ્યનો ચીફ સેક્રેટરી હોય કે પોલીસ વડા હોય દરેકને એન્ટી કરપ્શનનો કાયદો સરખો જ લાગુ પડે છે કોઈપણને પોતાના પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર નથી પરંતુ એટલું ચોક્કસ કહું કે જ્યાં વાડ ચીભરા ઘરે ત્યાં કોને કહેવું એટલે જે લોકોને ભ્રષ્ટાચાર અટકાવવા માટે જ સરકારે મૂક્યા હોય એવા જો એકાદ બે ટકા સંમેલિત થઈ જાય તો આખું તંત્ર પહેલાં થતું હોય છે તો એવા લોકોથી શરૂઆત કરવી જોઈએ પહેલાં એવા ભ્રષ્ટાચારના દાખલા બેસાડવા જોઈએ આવા અધિકારીઓને ગેર મૂકીને કે જેથી આખા રાજ્યમાં એક સિસ્ટમ સાથે ઇન્વોલ્વ હોય અને એમના થકી સિસ્ટમ ચાલતી હોય અને એમને ભ્રષ્ટાચારથી રંગાયેલા હોય ત્યારે એવા લોકોને સૌથી પહેલાં દૂર કરવા જોઈએ હું ચોક્કસપણે માનું છું મોટા અધિકારીને એક દાખલો બેસાડતો તો એ ડિપાર્ટમેન્ટમાં નાના મોટા કર્મચારીઓ ચેતી જશે અને થોડું ઘણું ક્યાંક ઇન્વોલ્વ છે તો પણ બંધ થઈ જશે રોનકભાઈ દરેક લોકશાહીના જે ચાર પાયા ગણાય ચારે ચાર પાયામાં બે પાંચ ટકા ક્યાંક ને ક્યાંક આ બધી વ્યાપેલી છે તો એ બધી દૂર કરવા માટે પ્રધાનમંત્રીશ્રીએ જેમ અધિકારીઓ પર કડક પગલાં લીધા છે એમ પદાધિકારીઓ પર પણ કડક પગલાં લેવાની વાત તો કરી જ છે કરે કરે જ છે અને રાજ્યના સરકારો પણ આ ચારે ચાર પાયામાં ક્યાંય સડો વ્યાપે નહીં અને આખું નેક્સસ ઊભું ન થાય અને નક્સ ઊભું થાય તાકી લોકશાહી તંત્ર પડી ભાગે એ ન પડી ભાગે એટલા માટે વારાફરતી અથવા જ્યાં કહેવાય ક્યાં કહેવાય એક બ્યુરોક્રેટમાં ચાલતો હતો ત્યાં ક્યાંક જ્યુડિશિયરીમાં થોડો ઘણો ચાલતો હતો ત્યાં પણ ક્યાંક પ્રેસ મીડિયાને એ લોકો પણ ક્યાંક બ્લેકમેલિંગ એવું કરતા હતું ત્યાં પણ અને ક્યાંક બ્યુરોક્રેટ્સ આ ધંધાને પોતાનો ધંધો વ્યવસાય માનીને નોકરી કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે પગલાં લઈને કાયદાની જોગવાઈ મુજબ પગલાં લેવા જોઈએ એ મુજબ આવા અધિકારી નાના કર્મચારી હોય કે કોઈ પણ હોય એ વ્યક્તિને નોકરીમાંથી દર ત્રણ વર્ષે જ્યારે મૂલ્યાંકન થાય ત્યારે ચોક્કસપણે નિષ્પક્ષપણે રહીને એને નોકરીમાંથી ફારે સડવા જોઈએ ખેર હકીકત એ છે કે કેટલાક બાબુઓ નોકરીને વ્યવસાય નહીં નોકરીને લૂંટ ચલાવવાનું માધ્યમ સમજીને બેઠા છે અને આશા રાખવું એવા બાબુઓને ઘેર નહીં જેલમાં બેસાડવામાં આવે અને એમના ઘર ઉપર બુલડોઝર ફર ઘર રહેવું જ ના જોઈએ જેલ સિવાયનો કોઈ રસ્તો ન હોવો જોઈએ પણ દુઃખની વાત એ છે આવું થતું નથી થતું એટલે જ હાલ જે ચાલી રહ્યું છે ને એવું થાય જ